નમસ્કાર, હું જનક દવે. ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. વાઇબ્રન્ટ કલ્ચર અને ભવ્ય વારસો ધરાવતા ભારતને તમે કેટલી સારી રીતે જાણો છો. માત્ર મેઇનલેન્ડની જ વાત નથી, ભારતની પાસે અદ્ભુત ટાપુઓ પણ છે. આ ટાપુઓનું પોતાનું મહત્ત્વ, સિક્રેટ્સ અને સુંદરતા છે. જોકે આવા ટાપુઓ પર દુશ્મનોનો ડોળો છે. આ દુશ્મનો કોણ છે અને ભારત કેવી રીતે તેમને જવાબ આપે છે એની અમે તમને વિગતે વાત કરીશું. સાથે જ ગુજરાતના ટાપુઓ વિશે પણ અમે તમને જાણકારી આપીશું. શું તમે જાણો છો કે ભારતમાં કેટલા ટાપુઓ છે? આ ટાપુઓ માત્ર પાણીમાં રહેલા જમીનના ટુકડા નથી, એ દેશના ખાસ રત્નો છે. દેશની સુરક્ષાને લઈને, પર્યટન સહિત અનેક બાબતોને લઈને એમનું ખૂબ જ મહત્ત્વ છે. આજે અમે તમને આ ટાપુઓની યાત્રા કરાવીશું. અમે તમને જણાવીશું કે આ ટાપુઓ પર શા માટે ભારતના દુશ્મનો ટાંપીને બેઠા છે. જોકે ભારત મજબૂતાઈથી આ દુશ્મનોનો સામનો કરે છે. જોકે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ભારતમાં કેટલા ટાપુઓ છે. એનો જવાબ મેળવવા માટે તમે પીએમ મોદીને સાંભળો. ભારત સરકાર કે પાસે જાણકારી નહીં હતી કે હમારે પાસ કિતને દ્વીપ હૈ. મેને આકર કે સેટેલાઇટ સે સર્વે કરાયા ઓર આજ હમારે દેશ કે આસપાસ હમારે સમુદ્ર કે ઇલાકે મે 1300 સે જ્યાદા દ્વીપ હૈ. और कुछ द्वीप तो सिंगापुर से बड़े हैं. और मैंने ये भी ठान लिया है मैं उसमें से भी सिलेक्ट कर करके उसका भी डेवलपमेंट करूंगा. ये टूरिस्ट को कहीं इधर उधर जाना नहीं पड़ेगा, दुनिया के टूरिस्ट के लिए यहां जगह बन जाएगी, ये संभावना है. पीएम मोदी जूनागढ़ की धरती पर थी जणाव्यू कि भारत में सैटेलाइट सर्वे थी દેશ પાસે 1300થી વધારે ટાપુઓ હોવાનો ખ્યાલ આવ્યો. તેમણે સેટેલાઇટ સર્વેની વાત કરી. એનો આછેરો ખ્યાલ અમે આપીશું. એ પછી ફટાફટ અમે તમને અંદમાન નિકોબાર આઇલેન્ડ્સ લઈ જઈશું. સેટેલાઇટ સર્વેમાં જુદા જુદા કેમેરા અને સેન્સર ધરાવતા સેટેલાઇટનો ઉપયોગ કરીને ડેટા અને ઇમેજીસ મેળવાય છે. એનાથી ભારતના ટાપુઓ પર જંગલો સહિત કેટલા રિસોર્સિસ છે એનો સારી રીતે ખ્યાલ આવે છે. આવા સર્વેથી ખ્યાલ આવ્યો કે ભારતની પાસે 1300થી વધુ ટાપુઓ છે. ભારત વિશાળ પેનિન્સુલા એટલે કે દ્વિકલ્પ દેશ હોવાના કારણે જ સ્વાભાવિક રીતે ઘણા બધા ટાપુઓ છે. પેનિન્સુલા કે દ્વિકલ્પ જેવા શબ્દો સાંભળીને કન્ફ્યુઝ ન થતા. પેનિન્સુલા એટલે કે ત્રણ બાજુઓથી પાણીથી ઘેરાયેલો અને એક સાઈડ વિશાળ જમીન વિસ્તાર ધરાવતો પ્રદેશ. હવે ભારત ત્રણ તરફથી કેવી રીતે પાણીથી ઘેરાયો છે એ જાણવા માટે આપણે નકશા પર નજર કરવી રહી. ભારતની પૂર્વ તરફ બંગાળની ખાડી છે, જ્યાં બાંગ્લાદેશ અને મ્યાનમાર આપણા પાડોશીઓ છે. નીચેની તરફ હિંદ મહાસાગર છે, જ્યાં આપણું મિત્ર શ્રીલંકા છે. પશ્ચિમ તરફ અરબ સાગર છે. આ રીતે ભારત ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલું છે. ભારત પેનિન્સુલા છે, એ જ રીતે આપણા ગુજરાતમાં પણ એક પેનિન્સુલા પ્રદેશ છે. હવે અમે એની વાત કરીશું. સૌરાષ્ટ્ર પ્રદેશની એક તરફ ખંભાતની ખાડી, દ્વારકાથી લઈને વેરાવળ સુધી અરબ સાગર, અને કચ્છ તરફ કચ્છની ખાડી. ભારતની ચારે બાજુ જળપ્રદેશ હોવાના કારણે અનેક ટાપુઓ છે, જેમાંથી 572 ટાપુઓનું એક ઝુંખું છે, જેને આપણે અંદમાન નિકોબાર તરીકે ઓળખીએ છીએ. આપણા દેશની સિક્યોરિટી માટે અંદમાન નિકોબાર ખૂબ જ મહત્ત્વના છે, કેમ કે અહીંથી સમગ્ર બંગાળની ખાડી પર નજર રાખી શકાય છે. અંદમાન અને મ્યાનમારના કોકો આઇલેન્ડ વચ્ચે માત્ર 18 નોટિકલ માઇલ્સનું જ અંતર છે. ભારતની સૌથી મોટી ચિંતા
આ કોકો આઇલેન્ડ જ છે. ચીન માત્ર અરુણાચલ પ્રદેશ કે લદ્દાખમાં જ અટકચાળા નથી કરતું, આ કોકો આઇલેન્ડ પર પણ ચીનના પગલાં પડ્યા છે. સેટેલાઇટ ઇમેજીસ સ્પષ્ટ જણાવે છે કે કોકો આઇલેન્ડ પર ચીન મોટા પાયે કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે. સ્વાભાવિક રીતે ચીન કોકો આઇલેન્ડના લોકો માટે મકાનો તો ન જ બાંધતું હોય, મિલિટરી બેઝ ઊભો કરવા માટે કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. એટલે જ અમે પહેલાં જ કહ્યું હતું કે આપણા દુશ્મનો આપણા ટાપુઓ પર તાપીને બેઠા છે. સેટેલાઇટ ટેકનોલોજી અને સેટેલાઇટ ઇમેજીસની બાબતમાં એક્સપર્ટ ડેમિશન સાયમનના એક આર્ટિકલમાં આ વિગતો આપવામાં આવી હતી. લંડનમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ઇન્ડિપેન્ડન્ટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ ચેથમ હાઉસ પર આ આર્ટિકલ પબ્લિશ થયો હતો, જેમાં માહિતી આપવામાં આવી હતી કે કોકો આઇલેન્ડ પર 2300 મીટર લાંબો રનવે અને રડાર સ્ટેશન પણ બની રહ્યા છે. ચીનની કંપનીઓ અહીં નેવી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરી રહી છે. ચીનના જાસૂસો દશકાઓથી કોકો આઇલેન્ડ પર એક્ટિવ હતા, જો કે હવે ચીન ત્યાં પોતાનો મજબૂત મિલિટરી બેઝ બનાવી રહ્યું છે. આ કોકો આઇલેન્ડ એક સમય ભારતનો હતો. અંદમાન નિકોબાર આઇલેન્ડમાં બીજેપીના લીડર વિષ્ણુપદા રેએ આવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જવાહરલાલ નહેરુએ કોકો આઇલેન્ડ મ્યાનમારને ભેટમાં આપ્યો હતો. આઇલેન્ડ વાસ્તવમાં અંદમાન આઇલેન્ડનો જ એક ભાગ હતો. વિષ્ણુપદા રેના દાવાની ખૂબ જ ચર્ચા પણ થઈ હતી, જોકે આ મામલે અલગ અલગ થિયરી કહેવામાં આવી રહી છે. જેમ કે એક થિયરી મુજબ ભારતને આઝાદી મળી એના પહેલાં અંગ્રેજોએ ઇરાદાપૂર્વક કોકો આઇલેન્ડને ભારતથી અલગ કરી દીધો હતો, જેના પર હવે એક રીતે ચીનનો પૂરેપૂરો કંટ્રોલ છે. જોકે ભારત ચીનનો મુકાબલો કરવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છે. ભારત અંદમાન નિકોબારમાં મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે, એરફિલ્ડ્સને મોડર્ન સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, દુશ્મનોની હિલચાલ પર નજર રાખવા માટે મજબૂત સર્વેલન્સ સિસ્ટમ છે, આગામી સમયમાં પણ વધુ સંખ્યામાં યુદ્ધ જહાજો, એરક્રાફ્ટ, મિસાઇલ્સ અને સૈનિકોને અહીં તહેનાત કરવામાં આવશે. એટલું જ નહીં, એરફોર્સ સ્ટેશન્સ ખાતે રનવેની લંબાઈ વધારીને લગભગ 3000 મીટર કરવામાં આવશે. હિંદ મહાસાગરના ઊંડા પાણીમાં ચાઇનીઝ સબમરીન ફરતી રહેતી હોય છે. આવી સબમરીન જો ભારતના જળપ્રદેશમાં પ્રવેશે તો ભારત એને નષ્ટ કરી દેશે, જેના માટે ભારતની પાવરફુલ એન્ટી સબમરીન વોરફેર સિસ્ટમ છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ભવિષ્યમાં ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થશે તો આંદમાન અને નિકોબાર ગ્રાઉન્ડ ઝીરો હશે. નહેરુએ કોકો આઇલેન્ડ મ્યાનમારને ભેટમાં આપ્યો હોવાના આરોપ વિશે અમે તમને જણાવ્યું. જો કે ભારતનો બીજો એક ટાપુ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બીજા દેશને આપી જ દીધો હતો. તમને ખ્યાલ હશે જ કે થોડા સમય પહેલાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલો નાનકડો પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ટાપુ કચ્ચા થીવ શ્રીલંકાને તાસકમાં ધરીને કોંગ્રેસે આપી દીધો હતો. આ ટાપુના ઇતિહાસ વિશે થોડી જાણકારી મેળવવી જરૂરી છે. અંગ્રેજોએ ભારત અને શ્રીલંકા બંને પર કબજો કર્યો હતો, એટલે કચ્ચા થીવ પણ બ્રિટિશ શાસનનો ભાગ હતો. બ્રિટિશ શાસન દરમિયાન કચ્ચા થીવ મદ્રાસ પ્રેસિડેન્સીના તાબા હેઠળ હતો અને મદ્રાસથી જ એનો વહીવટ થતો હતો, એટલે જ એ ભારતનો પણ ભાગ હતો. જો કે આ ટાપુ પર કંટ્રોલ જાળવી રાખવામાં પંડિત નહેરુને કોઈ રસ નહોતો. તેમણે તો લોકસભામાં કહ્યું હતું કે આ નાનકડા ટાપુનું તેમના માટે કોઈ જ મહત્વ નથી. અમે તમને સૌથી પહેલાં પીએમ મોદીની વાત સંભળાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પહેલાં ભારત સરકારને ખ્યાલ જ નહોતો કે દેશની પાસે કેટલા ટાપુઓ છે. વળી ટાપુઓની બાબતમાં કોંગ્રેસ સરકારોની નીતિ સામે પણ સવાલો કરવામાં આવ્યા છે. હકીકત એ છે કે આ ટાપુઓનું દેશની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વ છે. ટાપુઓની આ જર્નીમાં અમે તમને આગળ લઈ જઈશું, પરંતુ સમય છે અત્યારે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ટાપુઓની જર્નીમાં આગળ વધીને હવે તમને લક્ષદ્વીપમાં લઈ જઈશું. લક્ષદ્વીપનું નામ લેવામાં આવતા જ થોડા સમય પહેલાં માલદીવ્સની સાથેના તણાવભર્યા સંબંધો અને પીએમ મોદીના માસ્ટર સ્ટ્રોકની યાદ આવી જાય. તમને કદાચ ખ્યાલ જ છે કે મોહમ્મદ મુઈઝુ માલદીવ્સના પ્રેસિડેન્ટ બન્યા હતા, જેના પછી ભારત અને માલદીવ્સ વચ્ચેની ફ્રેન્ડશીપ લગભગ પૂરી થઈ ગઈ અને દુશ્મનાવટ એક હિસાબે શરૂ થઈ ગઈ. ચીનના ઇશારે મુઈઝુએ ભારતની વિરુદ્ધ ઝેર રોકવાની પોલિસી અપનાવી. અત્યારનું ભારત એનો જવાબ આપવાથી કેવી રીતે ચૂકી શકે? તમને ખ્યાલ હશે કે પીએમ મોદીએ માલદીવ્સ વિરુદ્ધ માસ્ટર સ્ટ્રોક ખેલ્યો. તેઓ લક્ષદ્વીપમાં ગયા હતા. અહીં તેમણે બીચ પર મનમોહક સુંદરતાને માણી તો સાથે સ્નોર્કેલિંગ પણ કર્યું હતું. પીએમ મોદીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. એના વિશે ખૂબ ચર્ચા થવા લાગી, માલદીવ્સને ખટકવા લાગ્યું હતું. પીએમ મોદીએ એક રીતે મેસેજ આપી દીધો કે ભારતીયો તમારે માલદીવ્સમાં નહીં પણ લક્ષદ્વીપમાં જવાનું છે. એ પછી તો ભારતીયો પણ આ મેસેજને સમજી ગયા, એટલે માલદીવ્સમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટવા લાગી. આ રીતે માલદીવ્સને આર્થિક ફટકો પહોંચાડ્યો. બીજી તરફ લક્ષદ્વીપ ભારતીય પ્રવાસીઓથી ધબકવા લાગ્યું. લક્ષદ્વીપ વાસ્તવમાં 36 ટાપુઓનું ઝુંખું છે. અંદમાન નિકોબાર આઇલેન્ડની જેમ જ લક્ષદ્વીપનું પણ દેશની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે, જેનું કારણ લક્ષદ્વીપનું લોકેશન છે. તમને ખ્યાલ જ છે કે ચીન સતત આપણી ચિંતા વધારી રહ્યું છે. હિંદ મહાસાગર અને અરબ સાગરની પાસેના દેશોમાં ચીન એનો બેઝ ડેવલપ કરી રહ્યું છે, જેમાં પાકિસ્તાન અને આફ્રિકાના કેટલાક દેશો સામેલ છે, જેના કારણે સ્વાભાવિક રીતે દરિયા ક્ષેત્રમાં ભારતે પોતાની સુરક્ષા વધારવી પડે. દરિયાઈ સુરક્ષા વધારવા માટેના સૌથી ખાસ સ્થળોના લિસ્ટમાં લક્ષદ્વીપ સામેલ છે. અરબ સાગરની સરહદ યમન, ઓમાન, પાકિસ્તાન, ઈરાન અને માલદીવ્સને સ્પર્શે છે. પાકિસ્તાનના ઈરાદા વિશે અમારે કંઈ કહેવાની જરૂર નથી. અરબ સાગરનો આ આખો એરિયા ખૂબ જ ખાસ છે. કમર્શિયલ જહાજો અહીંથી જ પસાર થાય છે, એટલે આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ આ રૂટ મહત્ત્વનો છે. હવે કોમર્શિયલ જહાજ કે રિસર્ચ જહાજના નામે સૈન્ય જહાજ પણ હોઈ શકે છે. એટલા માટે જ લક્ષદ્વીપથી આ સમગ્ર વિસ્તાર પર નજર રાખવાની જરૂર પડે છે. એટલે જ લક્ષદ્વીપના કવરત્તી દ્વીપ પર ઇન્ડિયન નેવીનું બેઝ છે. એટલું જ નહીં, ભારત અહીં પાવરફુલ મિલિટરી બેઝ પણ તૈયાર કરી રહ્યું છે, જેથી ચીનનો મુકાબલો કરવા માટે મદદ મળી શકે. લક્ષદ્વીપના સ્પેશિયલ લોકેશનના કારણે ભારત ઈચ્છે તો અનેક દેશોમાં સપ્લાય ચેઇન ખોરવાઈ શકે, એટલે કે અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલ માટે જરૂરી ક્રૂડ ઓઇલ જ નહીં, અનાજનો પુરવઠો પણ બંધ કરી શકે છે. લક્ષદ્વીપ આઇલેન્ડ પાસેની 9 ડિગ્રી ચેનલ ઇસ્ટ એશિયન દેશો સુધી જવાનો સીધો રૂટ છે. યુરોપ, મિડલ ઇસ્ટ અને પશ્ચિમી એશિયા સાથે વેપાર માટે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો આ રૂટનો ઉપયોગ કરી રહ્યા છે. યુદ્ધની સ્થિતિમાં ભારત લક્ષદ્વીપથી આ સપ્લાય બંધ કરી શકે છે. મોરિશિયસના અગલેગા ટાપુને ભારત વિકસાવી રહ્યું છે. લક્ષદ્વીપ ભારત અને અગલેગા ટાપુ વચ્ચેનું સંપર્ક સ્થળ છે, જેના કારણે હિંદ મહાસાગરમાં ચીન સામે ભારતની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત થઈ છે. જોકે લક્ષદ્વીપ પર ચીનનો ડોળો છે. ચીનના સાથી માલદીવ્સથી લક્ષદ્વીપ માત્ર 754 કિલોમીટર દૂર છે. માલદીવ્સ અત્યારે ચીનના ખોળામાં બેસી ગયું છે. ચીન સિવાય આતંકવાદી સંગઠનો તરફથી પણ ખતરો છે. માલદીવ્સમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસની એક્ટિવિટી વધી છે. માલદીવ્સના સેંકડો આઇલેન્ડ નિર્જન છે. અહીં ટેરર કેમ્પ્સ ઊભા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેનાથી દક્ષિણ ભારતમાં નવો ખતરો ઊભો થઈ શકે છે. ચીન અને આતંકવાદી સંગઠનો તરફથી ખતરાનો સામનો કરવા ભારત સજ્જ છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ ભારતે લક્ષદ્વીપ આઇલેન્ડમાં નવો નેવલ બેઝ શરૂ કર્યો છે. આ બેઝ માલદીવ્સના મુખ્ય મિલિટરી સંસ્થાનની નજીક છે. ભારત અહીં એક એરસ્ટ્રીપનો અપગ્રેડ કરશે અને બીજી એક નવી એરસ્ટ્રીપને તૈયાર કરશે. હવે અમે તમને એક અત્યંત મહત્ત્વના ટાપુની વાત કરીશું. જ્યારે પણ ભારત કોઈ સેટેલાઇટ લોન્ચ કરે ત્યારે તમે શ્રીહરિકોટા અને સતીશ ધવન સ્પેસ સેન્ટર લોકેશન્સના નામ સાંભળતા હશો.
વાસ્તવમાં શ્રીહરિકોટા આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલો એક ટાપુ છે, જ્યાં ભારતની સેટેલાઇટ લોન્ચિંગ ફેસિલિટી સતીશ ધવન સ્પેસ સેન્ટર છે. એટલા માટે જ એની સુરક્ષા ખૂબ જ મહત્ત્વની છે. દુશ્મનોનો ડોળો પણ આ સાઇટ પર પણ છે. સેટેલાઇટ બાદ હવે મિસાઇલના ટેસ્ટિંગની વાત કરીશું. ઓડિશાના કાંઠે આવેલા વ્હીલર આઇલેન્ડની વાત છે, જેનું નામ બદલીને અબ્દુલ કલામ આઇલેન્ડ કરવામાં આવ્યું છે. આ જ આઇલેન્ડ પર મિસાઇલ ટેસ્ટિંગ ફેસિલિટી છે. અહીં મિસાઇલ ટેસ્ટ કરવામાં આવે છે, જેથી મિસાઇલ બ્લાસ્ટ થાય તો કોઈ જાનહાનિ ન થાય. આકાશ, અગ્નિ અને પૃથ્વી સહિત ઘર આંગણે બનેલી તમામ મિસાઇલ્સનું અહીં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશના અનેક ટાપુઓ વ્યૂહાત્મક રીતે મહત્વના છે, જ્યાં નેવીના બેઝ પણ છે. જેમ કે કર્ણાટકના કરવરમાં ઇન્ડિયન નેવીનો મહત્વનો બેઝ છે, એ જ રીતે મહારાષ્ટ્રના મજલી ટાપુ પર નેવલ એર સ્ટેશન છે. મુંબઈનું રક્ષણ કરવા માટે એનું મહત્વ છે. આપણું ગુજરાત વિશાળ દરિયા કિનારો ધરાવે છે, ત્યારે આપણા રાજ્યમાં પણ અનેક ટાપુઓ આવે છે. એના વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક વધુ બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ગુજરાતના કેટલા ટાપુઓ તમે જોયા? આપણા રાજ્યમાં અનેક જોવાલાયક ટાપુઓ છે. ફરક માત્ર એટલો છે કે આપણું એના પર ધ્યાન જતું નથી. ગુજરાતમાં નાના મોટા 144 ટાપુઓ છે, જેમાંથી 32 ટાપુઓ મહત્ત્વના છે. સરકારે અમુક ચોક્કસ ટાપુઓને વિકસાવવા માટેની યોજના બનાવી છે. આ ટાપુઓ પર સુવિધા વધારવામાં આવશે, એટલે આગામી સમયમાં ગુજરાતના ટાપુઓ પર વાઇબ્રન્ટ પણ થઈ જશે. દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર અને આણંદ સહિતના જિલ્લાઓમાં ટાપુઓને ધબકતા કરવામાં આવશે. કયા ટાપુઓને વિકસાવાશે એની જાણકારી અમે તમને આપીશું. જામનગરનો પિરોટન ટાપુ, દેવભૂમિ દ્વારકાનો કાળુભર, અજાડ, ભાયદળ, રોઝી, ગાંધીઓ કાળો અને નોરા ટાપુને ડેવલપ કરવામાં આવશે. એટલું નહીં, ભાવનગરના પીરમબેટ અને આણંદના વાવલો ટાપુને પણ વિકાસ કરવામાં આવી શકે છે. આમ તો ગુજરાતમાં ઘણા સમય પહેલાં જ સ્પેશિયલ આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. ટાપુઓના ડેવલપમેન્ટની વાત છે તો સૌથી પહેલાં ટ્રાન્સપોર્ટેશન પર ફોકસ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનની સાથે અહીં એડવેન્ચર એક્ટિવિટીઝ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. એટલું જ નહીં, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ અને મરીન પાર્ક સહિતની અનેક પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સ્વાભાવિક રીતે પેસેન્જર્સના ટ્રાન્સપોર્ટેશન માટે બોટ્સની પણ વ્યવસ્થા હશે. ગુજરાતના આ ટાપુઓ પર તમને કુદરતી સૌંદર્ય તો માણવા મળશે જ, પરંતુ સાથે બાયોડાયવર્સિટી પણ જોવા મળશે. આ દિશામાં રાજ્ય સરકાર તરફથી પ્રયાસો શરૂ થઈ ગયા છે. કયા ટાપુઓ ડેવલપમેન્ટ માટે પસંદ કરાવવા એના માટે એક ક્રાઇટેરિયા પણ નક્કી કરાયો છે. ટાપુનો એરિયા 50 હેક્ટરનો હોવો જોઈએ, જેથી ત્યાં ઊભી કરવામાં આવેલી ફેસિલિટીઝ ધોવાઈ ન જાય. ગુજરાતના ફેમસ ટાપુઓની વાત કરવી હોય તો સ્વાભાવિક રીતે દીવનું નામ લેવું પડે. અહીં પોર્ટુગીઝ કલ્ચરની ઝલક મેળવાય છે. એ સિવાય મ્યુઝિયમ અને દીવના કિલ્લા સહિત અનેક ટુરિસ્ટ લોકેશન્સ છે. ગુજરાતના ટાપુઓમાં પિરોટન પણ ખૂબ જ ખાસ છે. જામનગરની આસપાસના 42 જેટલા ટાપુઓ છે, જેમાં પિરોટન ટાપુ છે. જામનગરના બેડી બંદરથી બોટ દ્વારા આ ટાપુ પર જઈ શકાય છે. અહીં સુધી જવા માટે જેટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સલામતી અને સુરક્ષાને લઈ ટાપુ પર સરકારી એજન્સીઓ દ્વારા બાજ નજર રાખવામાં આવે છે. અહીં કરચલાની વિવિધ જાતો જોવા મળતી હોય છે. ગુજરાતના ટાપુઓના વિકાસ બાદ અમે વોટની વાત કરીશું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં 40 મતદાર માટે મતદાન મથક તૈયાર કરવામાં આવશે. અજાડ ટાપુ પર લગભગ 40 વોટર્સ છે. આ મતદાન મથક પર ચૂંટણી અધિકારીઓ મોટા આસોટાથી બાય રોડ ગડુ વિસ્તાર પહોંચશે. અહીંથી બોટ મારફત અજાડ ટાપુ પર પહોંચશે, જેથી મતદારો મતાધિકારોથી વંચિત ન રહે. ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. આ દરિયા કિનારાથી ડ્રગ્સની પણ ભરતી થઈ રહી છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ડ્રગ્સ ગુજરાતમાં ઠાલવાની કોશિશ કરવામાં આવી રહી છે. એન્ટી ટેરર સ્ક્વોડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને કોસ્ટગાર્ડ મળીને આ દૂષણને ડામવા પ્રયાસ કરે છે. સમસ્યા એ છે કે ગુજરાતના દરિયામાં 56 નિર્જન ટાપુઓ છે. ભરતી અને ઓટના સમયે આ ટાપુઓ બહાર આવે છે, એટલા માટે આ ટાપુઓ પર સતત નજર રાખવી મુશ્કેલ છે. ગુજરાત સરકાર દ્વારા મક્કમતાથી ડ્રગ્સની સામેની આ લડાઈ લડવામાં આવી રહી છે, એટલે જ ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે અને સાથે પાકિસ્તાની નાગરિકો પણ પકડાઈ રહ્યા છે. ડ્રગ્સના માફિયાઓની સાથે આતંકવાદી સંગઠનોનો ડોળો પણ ગુજરાતના ટાપુઓ પર રહેલો છે. ભૂતકાળમાં ગુજરાતના મામલિયા ટાપુ, મુર્ગા ટાપુ, પિરાણા, બે દ્વારકા અને આલિયા ટાપુ પર આતંકીઓની ખરાબ નજર હોવાના ઇન્ટેલિજન્સ ઇનપુટ એજન્સીઓને મળ્યા હતા. રાજ્યમાં આતંકીઓ પ્રવૃત્તિ માટે આતંકવાદીઓ આ ટાપુઓનો ઉપયોગ કરવાની કોશિશ કરતા રહે છે, જોકે આવા પ્રયત્નોને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે. એકંદરે દરિયાના શાંત પાણીથી એના પેટાળમાં ગુગવાટનો ખ્યાલ ન આવે, ચીન અને પાકિસ્તાન જેવા પડોશીઓના કારણે દેશ સતત એલર્ટ રહેવું પડે છે. ચીનની પાસે 64 જાસૂસ જહાજો છે, જેની સામે ઇન્ડિયન નેવીએ પહેલું સ્વદેશી સર્વે જહાજ INS સંગાયકને સામેલ કરી દીધું છે. ભારત કુલ 4 સર્વે જહાજ બનાવી રહ્યું છે, જેનાથી સંગાયક પહેલું જહાજ છે. ભારતે બેવડી નીતિ અપનાવી છે. એક બાજુ ટાપુઓને ધબકતા કરવામાં આવી રહ્યા છે. ટાપુઓ નિર્જન હોય તો ત્યાં દેશ વિરોધી તાકાતોને મોકળું મેદાન મળી શકે છે, એટલે જ ટાપુઓ અને દેશના સરહદી વિસ્તારો વાઇબ્રન્ટ રહે એ જરૂરી છે. એક બાજુ ટાપુઓના ડેવલપમેન્ટ માટે પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ ટાપુઓ પર સુરક્ષા વધારવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.